હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઉર્જા બચત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતભરમાં ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્વર્ઝેશન ઓફ 2023 વિજ્ઞાન ભવન નવી દિલ્હીમાં સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતને એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા માનસિંહ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીના નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહેશે. તેમણે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઉર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જની દિશામાં વિશ્વમાં આખા એક આદર્શ બનવા જઈ રહ્યું છે. ત્યારે અમૃતકાળના આ યુગમાં ડેરી ઉદ્યોગ અને દૂધ મંડળીઓ પણ આ મહાયજ્ઞમાં યોગદાન આપશે. રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ અંતર્ગત ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવેલ આ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ આજે પહેલો નંબર ગુજરાતની અગ્રીમ ડેરી એવી સુમુલને આજે એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ આદરણીય રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુજીના હસ્તે એનાયત કરીને આ ડેરી સેક્ટરમાં સુમુલ અને અન્યને પણ પ્રેરણાદાયી આ એવોર્ડ મળવા બદલ હું સુમુલ ડેરીના આદરણીય ચેરમેન માનસિંહભાઈ પટેલ સાહેબ અને પૂરી ટીમને હું સહકારિતા વિભાગને હું અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.